નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય કલોલમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે પાઠ 4 જંગલ બુક. તેમાં આપણે જોઈએ ભાગ 2. આગળના લેક્ચરમાં આપણે ભાગ 1માં ગીત વિશે અભ્યાસ કર્યો, તો આજે આપણે ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. નીચે આપેલા પ્રાણી અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો. વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને પ્રાણીઓના ચિત્ર આપેલા છે. તેમાં પ્રાણીઓના અમુક અંગ નથી, તો તે અંગ શોધીને આપણે યોગ્ય જોડી બનાવી અને તે અંગ વિશે આપણે લખીશું. પહેલું ચિત્ર આપેલું છે ઘોડાનું. વિદ્યાર્થી મિત્રો, ઘોડાને કેટલા પગ હોય? 4. તો અહીં આપણે ચિત્રમાં 2 પગ આપેલા છે, તો બીજા 2 પગ આપણે શોધીએ. બીજા 2 પગ ક્યાં દેખાય છે? પહેલા ચિત્રમાં કે બીજા ચિત્રમાં? બીજા ચિત્રમાં. તો ચાલો તે ચિત્ર સાથે આપણે જોડીએ અને તેની નીચે લખીશું, આ પગ ઘોડાના છે. બીજું ચિત્ર આપેલું છે સિંહનું. તે ચિત્રમાં આપણને કયું અંગ આપેલું નથી? મોઢું. તો ચાલો સિંહના મોઢાના ચિત્ર સાથે આપણે જોડીએ અને તેની નીચે લખીશું, આ મોઢું સિંહનું છે. ત્રીજું ચિત્ર આપેલું છે વાંદરાનું. તે ચિત્રમાં આપણને કયું અંગ આપેલું નથી? મોઢું. તો ચાલો મોઢા સાથે આપણે જોડીએ અને તેની નીચે લખીશું, આ મોઢું વાંદરાનું છે. હવે પછી ચિત્ર આવે છે ચિત્તાનું. ચિત્તાના ચિત્રમાં આપણને પૂંછડી આપેલી નથી, તો ચાલો પૂંછડી સાથે જોડીએ અને નીચે લખીએ, આ પૂંછડી ચિત્તાની છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. તમને કોનું મોઢું જોઈને બીક લાગે? વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કેટલાક પ્રાણીઓના ચિત્ર જોયા. તે પ્રાણીઓના ચિત્રમાં તમને કોનું મોઢું જોઈને બીક લાગશે? સિંહનું. તો જવાબમાં લખીએ, સિંહનું મોઢું જોઈને બીક લાગે. બીજું, કોની પૂંછડીમાં છેડે વાળ નથી? બાળ મિત્રો, કોની પૂંછડીમાં છેડે વાળ નહોતા? ચિત્તાની. જવાબ, ચિત્તાની પૂંછડીના છેડે વાળ નથી. ત્રીજું, કોનું મોઢું કેશવાળી વાળું છે? બાળ મિત્રો, કોનું મોઢું કેશવાળી વાળું હતું? સિંહનું. તો જવાબમાં લખીશું, સિંહનું મોઢું કેસવાળી વાળું છે. ચોથું, ઘોડાને કેટલા પગ હોય? બાળમિત્રો, ઘોડાને કેટલા પગ હોય? 4. તો ચાલો લખીએ, ઘોડાને 4 પગ હોય. ચિત્ર ધ્યાનથી જુઓ અને તેને મનગમતું નામ આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાણી જુદા જુદા પ્રાણીઓના અંગને ભેગા કરીને બનાવેલું છે. આ ચિત્રમાં મોઢું જિરાફનું છે. તેનું માથું કયા પ્રાણીનું છે? સિંહનું છે. તેના આગળના પગ હાથીના છે અને પાછળના પગ ઝીબ્રાના છે. પીઠનો ભાગ વાઘનો છે અને પૂંછડી હાથીની છે. તો ચાલો મનગમતું નામ આપીએ. વાંસી, ઝીઝી,
હું આગળ આપેલા ચિત્રને આધારે કયો ભાગ કયા પ્રાણીનો છે તે લખો. પેલું, મો અને ડો ખાલી જગ્યાની છે. બાળમિત્રો, આગળ આપણે ચિત્ર સમજ્યા. તે ચિત્રમાં મો અને ડોક કયા પ્રાણીની હતી? જિરાફની હતી. તો ખાલી જગ્યામાં આપણે લખીશું જિરાફ. બીજું, કેસવાળી ખાલી જગ્યાની છે. બાળમિત્રો, કેસવાળી કયા પ્રાણીની હતી? સિંહની. તો ખાલી જગ્યામાં આવશે સિંહ. ત્રીજું, પૂંછડી ખાલી જગ્યાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચિત્ર સમજ્યા. તેમાં પૂંછડી કયા પ્રાણીની હતી? હાથીની હતી. તો આપણે ખાલી જગ્યામાં લખીશું હાથી. ચોથું, પીઠ ખાલી જગ્યાની છે. વિદ્યાર્થી મિત્રો, પીઠ ખાલી જગ્યા પ્રાણીની હતી? વાઘની હતી. તો આપણે ખાલી જગ્યામાં લખીએ વાઘ. પાંચમું, આગળના પગ ખાલી જગ્યાના છે. આગળના પગ હાથીના હતા. તો ખાલી જગ્યામાં લખીએ હાથી. છઠ્ઠું, પાછળના પગ ખાલી જગ્યાના છે. વિદ્યાર્થી મિત્રો, પાછળના પગ ઝીબ્રાના હતા. તો ખાલી જગ્યામાં આપણે લખીશું ઝીબ્રા. નીચે આપેલા ચિત્રોમાં કયા કયા પશુ પક્ષીઓ છુપાયેલા છે લખો. પહેલા ચિત્રમાં બે પ્રાણીઓ છુપાયેલા છે. તે ચિત્રમાં મોઢું ગાયનું છે. તો નીચેના બોક્સમાં આપણે લખીશું ગાય. અને બીજું કયું પ્રાણી દેખાય છે? સિંહ. તો આપણે નીચેના બોક્સમાં લખીએ સિંહ. બીજા ચિત્રમાં મોઢું કયા પ્રાણીનું છે? ગધેડાનું. તો ચાલો લખીએ ગધેડો. અને બીજું કયું પ્રાણી દેખાય છે? હરણ. તો ચાલો લખીએ હરણ. વિદ્યાર્થી મિત્રો, આમાં બે પક્ષી છુપાયેલા છે. પહેલું પક્ષી કયું દેખાય છે? પોપટ. તો નીચેના બોક્સમાં લખીએ આપણે પોપટ. બીજું પક્ષી મોર છે. તો ચાલો લખીએ મોર. ત્યાર પછી ચિત્ર આવે છે પ્રાણીનું. તેમાં બે પ્રાણી કયા કયા છુપાયેલા છે ચાલો જોઈએ. પહેલું પ્રાણી છે કૂતરું. તો નીચેના બોક્સમાં લખીએ કૂતરું. અને બીજું પ્રાણી છે બિલાડી. તો બોક્સમાં લખીએ બિલાડી. ત્યાર પછીનું પહેલું પ્રાણી છે બકરી. તો ચાલો લખીએ બકરી. અને બીજું પ્રાણી છે ઘોડો. તો નીચેના બોક્સમાં લખીએ આપણે ઘોડો. ત્યાર પછીનું ચિત્ર આવે છે પક્ષીનું અને પ્રાણીનું. તેમાં પક્ષી છે પોપટ. તો ચાલો લખીએ પોપટ. અને પ્રાણી છે સસલું. તો નીચેના બોક્સમાં લખીએ આપણે સસલું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વાર્તા. વાર્તાનું નામ છે સિંહ સાહેબની પૂંછ. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય. શિયાળને તો મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસ ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું
કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યું. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા તો નથી, નક્કી કંઈક ગડબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પહેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ એનું પૂંછડી તો હલે જ. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું ખોટું સૂતેલા સિંહ આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા. બાળ દોસ્તો, મજા આવીને વાર્તા સાંભળવાની. લુચ્ચો શિયાળ સસલાને ફસાવા યુક્તિ કરી, પણ સસલું ચાલાકીથી છટકી ગયું. આ વાર્તામાં સસલું હોશિયાર છે. આપણે સસલા જેવા ચાલાક અને હોશિયાર થવું જોઈએ, પણ શિયાળ જેવા લુચ્ચા અને સિંહ જેવા આળસુ ક્યારેય ન થવું. નીચેના સાચા વાક્યો સામે રાઈટની અને ખોટા વાક્યો સામે રોંગની નિશાની કરો. પહેલું, શિયાળ જંગલનો રાજા છે. વિદ્યાર્થી મિત્રો, સિંહ જંગલનો રાજા હતો. આ વાક્યમાં છે શિયાળ, તો આ વાક્ય થશે ખોટું, તો તેમાં આપણે કરીશું રોંગની નિશાની. બીજું, શિયાળ શિકાર કરીને ખાય છે. આ વાક્ય ખોટું છે, તો તેમાં આપણે કરીશું રોંગની નિશાની. ત્રીજું, શિયાળ ઘરડું થઈ ગયું હતું. આ વાક્ય ખોટું છે. કોણ ઘરડું થઈ ગયું હતું? સિંહ. તો આ વાક્યમાં આપણે કરીશું રોંગની નિશાની. ચોથું, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. આ વાક્ય છે સાચું. તો સામેના બોક્સમાં કરીએ આપણે રાઈટની નિશાની. પાંચમું, શિયાળ સસલાને મળવા માટે ગયો. આ વાક્ય ખોટું છે. ચાલો સામેના બોક્સમાં કરીએ આપણે રોંગની નિશાની. છઠ્ઠું, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. આ વાક્ય ખોટું છે. સિંહ મરવાનું નાટક કરતું હતું. આ વાક્યમાં છે સિંહ ભૂખથી મરી ગયો. આ વાક્ય ખોટું છે, તો તેમાં આપણે કરીશું રોંગની નિશાની. દૂરથી એક હરણ આવે છે. આ વાક્ય ખોટું છે. દૂરથી એક સસલો આવે છે. આ વાક્યમાં છે હરણ. ચાલો કરીએ આપણે રોંગની નિશાની. આઠમું, સસલો સિંહને જોઈને ભાગી જાય છે. આ વાક્ય છે ખોટું. તો ચાલો તેની સામેના બોક્સમાં કરીએ આપણે રોંગની નિશાની. નવમું, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. આ વાક્ય ખોટું છે. તો ચાલો આપણે કરીએ રોંગની નિશાની. દસમું, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. આ વાક્ય પણ ખોટું છે. સામેના બોક્સમાં કરીએ આપણે રોંગની નિશાની. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 માં ભાગ 2 વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે ભાગ 3 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.